સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. પણ આ બહુ પ્રસંગ સરસ છે, આપણે યાદ કરાવું બોલું ત્યારે ઈ કો ઓછું કરી નાખ્યું. હવે એક નાનો કુંવર છે, ઈ સિપાઈઓને હામું જોયું, સુકામે જોયું, અવાજ સંભળાણો કાને, અવાજ ઈ હતો નારાયણ 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 ભગવાનના નામનો જે શબ્દ ઉચ્ચાર થતો હતો. ઈ ઈ ઈ સિપાઈઓએ સાંભળ્યો, બાળકે સાંભળ્યો, બાળકે સિપાઈઓ હામું જોયું, સિપાઈઓ ધ્રુજવા મીડા ભાઈ. બાળકે કીધું, કોણ હે, કોણ નામ લે છે ભગવાનનો, તપાસ કરો. બે સિપાઈ ધોળ્યા ગયા, હળી કાઢી, ધોળી હળી કાઢીને જઈ થોડી વાર લાગી, એટલે અમુક ક્ષણોમાં પાછા આવ્યા, અમુક ઘડીઓમાં પાછા આવ્યા. પાછા આવીને કીધું, કુંભાર સાહેબ, કે કોનું ઘર છે? કે કુંભકાર, કુંભારનું ઘર છે, કુંભારની બાઈ નારાયણનું નામ લે છે, ભગવાનનું નામ લે છે. પ્રહલાદ પોતે આવ્યા, ઉંમર તો બહુ નાની પ્રહલાદની, હારે સિપાઈઓ હતા. આવીને બાઈને પૂછ્યું, શ્રીબાઈને, કોનું નામ લેતા હતા? નારાયણને. નારાયણ કોણ? કે ભગવાન. પ્રહલાદે કીધું, ભગવાન કોણ? કે પરમાત્મા. પ્રહલાદે કીધું, પરમાત્મા કોણ? એટલે શ્રીબાઈએ કીધું, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર, જગતનું ભરણ પોષણ કરવાવાળો ભગવાન છે, હું એનું નામ લેતી હતી. શ્રીબાઈ આવું પ્રહલાદને કીધું. પ્રહલાદે કીધું, જગતનું ભરણ પોષણ તો મારો બાપ કરે છે, હરણાકશ કરે છે, એનું નામ લ્યો, બાકી બીજાનું નામ ન લેવાય. કે એનું જ નામ લઉં છું, કાંઈ એમાં તારા બાપ સિવાય કોઈના નામ લેવાય એમ છે નહીં, પણ હટાણે એનું નામ લેવાય એમ નથી, કારણ કે હટાણે જરૂર પડી તે મને નારાયણની. કારણ કે આ બાજુ પધારો, આ બાજુ પ્રહલાદ કુમાર ને હારે સિપાઈઓ હતા ને લઈને આવે શ્રીભાઈ. આમ જોયું તો દહ ફૂતાણીઓ ખડક્યો એવો મોટો નિભાડો, ઝાડ 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 અગ્નિ બળતી હતી. હાથ લાંબો કરીને કીધું, કે આ નિભાડાની વચ્ચે માટલું છે, એમાં બિલાડીના ત્રણ બચ્ચા રહી ગયા છે, અને એને બચાવવા માટે નારાયણનું નામ લઉં છું. કે મારા પિતાનું નામ લ્યો તો, કે તારા પિતાના નામથી બચી જતા હોય, મારે ભગવાનની જરૂર નથી, તારો પિતો બચાવી દે તો મારે જરૂર નથી, તું તારે ઈ બચ. પણ એનાથી નહીં બચે, કે તમે લ્યો છો ઈ નામથી. પ્રહલાદે કીધું, શ્રીબાઈ ને, તમે પ્રહલાદ કે તમે લ્યો છો ઈ નામથી બચી જાય? કે હા, ઈશારત થઈ સિપાઈઓને, એટલે નજર કે તરત થઈ ગઈ શ્રીબાઈ, કે અહીંયા નહીં ઉભા રહ્યો, આ નિભાડવામાં કોઈ અડવા પણ ન જવું જોઈએ. એક દી બે દી ત્રણ દી ઠરી જાય તો મને બોલાવજો. ટૂંકમાં એક દી બે દી ત્રણ દી નિભાડો ઠરી ગયો. પ્રહલાદને બોલાવવામાં આવ્યો, નિભાડો ધીરે 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 મીંડા ઉખેડવા, માટલા મીંડા આડા આવડા થવા, અને છેલ્લે આમ વચ્ચેથી માટલું કાઢીને આમ જ્યાં ખખેરી રાખ, ત્યાં તો એક બે ત્રણ બિલ્લી ના બચ્ચા છે, મ્યાઉં મ્યાઉં કરતા ઠેકડા મારી મારીને ગયા, કૂદી કૂદીને. ધર્મની રૂચાઓ નીકળતી હોય, ધર્મની જાણે ધજાઓ ફડાકા મારતી જતી હોય, વેદની રૂચાઓ નીકળતી હોય, એમ બિલાડીના બચ્ચાઓ નીકળ્યા. અને પ્રહલાદે ગાંઠ વાળી, ભાઈ આને તમે ગુરુ મંત્ર કયો તોય ભલે, આને તમે શિક્ષા પત્રી કયો તોય ભલે, આને તમે મંત્ર કયો, આને સુબોધ કયો તોય ભલે, સત્સંગ કયો તોય ભલે. પ્રહલાદે મનમાં ગાંઠ વાળી લીધી, કે નારાયણ સિવાય દુનિયામાં કોઈનું નામ ન લેવાય, મારા બાપની મારે હવે જરૂર નથી સાહેબ, ગાંઠ વાળી મનમાં. અને પછી એને કહેવામાં આવ્યું, કેટલું કેટલું સમજાવવા એમ છેલ્લે અરણા કહે, કીધું કસાન છે કટાઈ દો, અગ્નિ મેં જળાઈ દો, હાથી કે પાવ બાંધ કે મેરે બેટે કો કુતરાઈ દો, કાલે નાગ મગવાય કે ઉસે દસાઈ દો, ઉદ ધીમે ડાલ દો, ગીરી સે ઢહાઈ દો, માને તો હમારી કુલકાની પે લાઈ દો, ના માને તો ઉસે મોત કી સદાઈ દો, માને તો આમ કરો ન કરે એને મારી નાખો, અમારી કુલકાની પે લાઈ દો, અમારી પરંપરા રાક્ષસની છે એમાં લઈ આવો, માને તો ન માને તો ઉસે મોત કી સજાઈ દો, એને મારી નાખો. કાલ કોટડીમાં પૂરવામાં આવ્યો, જ્યારે ભોજન બત્રી ભાતના ભોજનનો થાળ જમતો હતો, જ્યારે તાળા માર્યા ન્યા માણસોએ હરણાકશને આવીને કીધું, પ્રહલાદ જમે છે, ગળગતી દોટ મૂકીને આવ્યો, અભિમાનમાં સકચૂર બની ગયો તો હાવ, અમુક અભિમાન નડે. ભગત બાપુનો એક દુઓ છે મામા, કે નદીમાં પૂર આવે ને, નદી ગાંડી તૂર થઈને જતી હોય, તઈ છૈયા આવે, આપણે છૈયા નદીમાં હોય ઊભા હોય, આપણે અહીં ચોખોટ કરવાની જરૂર નહીં, એ છૈયા છે ને નમી જાય, એટલે નદી વહી જાય, પાણી ઉતરી જાય, છૈયા ઊભા થાય, અને ઓલા બાવળ છે ને હજળ બમ ઊભા હોય, આવે બાવળ તો મૂળિયામાંથી ઉખેડીને દરિયા ભેળા, અમુક ઠેકાણે બહુ વાવાઝોડાને પૂર આવે તો અહીં નમી જવાય ને, ઉખેડીને નાખી દે દરિયામાં, આ તો બધું આપણને હિખાડે છે પ્રકૃતિ કે આમ રેવાય. એટલે કવિ કાગનો દુઓ છે, હા, કે જ્યારે નદીની માલિકો પાણી આવ્યું, કે નેતર કુળ નમિયા ઈ કદી એ મર્યા નહીં,
નેતર એટલે નેતર કે સંયા કહેવાય, ઈ કોઈ દી ઈ મરે નહીં. પણ જે નથી નિમ્યા બોથળ બાવળ તણા, ઈ તો ઈ તો પેટે સાગર ને પિયા, ઈ તો સાગર ના પેટ ભેગા થઈ ગયા બાવળ મૂળ માંથી ઉખડી. એમ જેને નમતા આવડી ગયું છે ને. બીજો એક દુઓ યાર તમને દઉં, ધોબી કપડા ધોતો હોય ને ઈ કપડા કૂણા હોય. હવે પથ્થર છે, એક કવિ કાનિયો અમારે થી કે એનો દુઓ છે કે પથ્થર લઈને પછાડીએ ઈ તો કઠણે કટકા થાય, પથ્થર ને ઉપાડીને બીજા પથ્થર આમાં પછાડો એટલે ભાંગી જાય, નગર ઈ તો બહુ કઠણ છે ને. પથ્થર લઈને પછાડીએ કઠણે કટકા થાય, પણ ધોબી હાથ ધોવા ઈ કૂણા નો ભાંગે કાગડા. કપડું હાવ કૂણું છે એને ધોબી પછાડી કોઈ થી ભાંગ્યું શું કામ, એ કૂણું છે, કૂણા ને વાંધો ન આવે. હજર બમ રહ્યા ને ઈ ગયા, એમ અહીંયા હજર બમ હતો. હાવ હરણાકસ હરી કાઢી રહ્યો, પ્રહલાદ ને ખાવા કોને દીધું? ઓરડામાં આવીને કે તને કોને ખાવા દીધું? ભગવાને. કે ભગવાન તને અહીંયા ખાવા દે કે હા દે, વિશ્વાસ હોવો જોઈએ બાપુ. કે પણ અહીંયા ઓરડાની અંદર આટલા તાળા આંડા માર્યા, આટલા મારા પહેરેદારો છે, ચોકીદારો છે, ને અહીંયા તને ખાવા આપી કેવી રીતે શકે ભગવાન? ભગવાન અહીંયા આવે કેમ? તઈ પ્રહલાદ હાંવા મીંડો થયો અને એણે કીધું, બાપુ તમને અભિમાન છે એ તો મને ખબર હતી, પણ તમારા મગજમાં ફેર પડી ગયો છે એ આજ ખબર પડી. કે કેમ? કે આ તો આવડો મોટો ઓરડો છે, પણ મારી માના ઉદરમાં હું ઊંધે માથે લટકતો તો 9-9 મહિના સુધી ન્યા આખિલ બ્રહ્માંડનો માલિક જો પોષણ આપતો હોય તો આવડા મોટા ઓરડામાં મને ખાવાનું ન દઈ શકે? તમે શું વાત કરો છો? અને ઈ આપી શકે, અને ઈ પ્રહલાદ જેથી બથ ભરે અને થંભ ફાટે અને તેથી એમાંથી નરસિંહ નીકળે ને અમારો રવિરાજ સીધા જ લખે.